પારસીઓનો પવિત્ર તહેવાર આવા યઝદનો પર્વ બે વર્ષે ઉજવાયો। પારસી સમાજ પૂર્ણ નદી કિનારે પૂજા કરી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે તેવા શુભ આશયથી પર્વની ઉજવણી કરવામાં આવે છે। નવસારીમાં પારસી સમાજ મોટી સંખ્યામાં વસ્યો છે। પારસીઓ પ્રકૃતિના તત્વોને પૂજનારા છે, જેમાં જળદેવી એટલે આવા દેવીને પણ પૂજે છે। પારસીઓને આવા મહિનામાં આવતા આવા રોજ એટલે કે દિવસે કુદરતી રીતે પ્રાપ્ત જળ સ્ત્રોતોને આવા બાનોનું વિધિવિધાન સાથે પૂજન કરી આવા યઝદની પરબ મનાવે છે। પારસી સમાજ આ તહેવારને વિશેષ રીતે ઉજવતો હોય છે, પરંતુ બે વર્ષથી કોરોનાને કારણે શાંતિપૂર્ણ રીતે ઉજવાયો હતો, પરંતુ હવે જ્યારે નવસારી કોરોના મુક્ત બન્યો છે ત્યારે પારસીઓએ પૂર્ણ નદીના કિનારે વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરી આવા પરબનું જશ્ન ઉજવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં પારસીઓએ ઉપસ્થિત રહી જશ્નમાં જોડાયા હતા। સાદેશ પરંપરાગત રીતે આવા દેવીનું પૂજન કરી નદીમાં ફૂલ રેવડી અને નારિયેળ પધરાવી જળદેવીના આશીર્વાદ માંગ્યા હતા। સાદેશ પારસી વાનગી દાળની પૂરણ પોળી ધરાવી એકબીજાના મો મીઠા કરાવ્યા હતા। સાદેશ આવા દેવીને ફળદ્રુપતા સમૃદ્ધિ સાથે જ સારા આરોગ્યની પ્રાર્થના કરી હતી। ઉલ્લેખનીય છે કે નવસારી પારસી બહુલય ધરાવતા ઘણા મહોલ્લામાં કુવાઓ આવ્યા છે, એ તમામ કુવાઓને પારસીઓ દ્વારા રિચાર્જ કરી તેમનું જતન કરવાનું પ્રણ પણ લીધું છે। આ વલ વોટર ડે એટલે કે જળની આરાધના છે। એ જળની આરાધના પારસી ધર્મમાં સેંકડો વર્ષથી થતી આવેલી છે। પારસી ધર્મમાં જળનું મહત્ત્વ એટલું બધું છે કે એની જે જળ દેવી છે જેને અનાહિતા તરીકે ઓળખવામાં આવે છે, અને તેનું તાત્પર્ય એ છે કે જળને વિશુદ્ધ રાખો, એને પોલ્યુટ થવા ન દો, અને જેને જળની જરૂરિયાત છે તેને માટે જળ અનામત રાખો। દાખલા તરીકે પારસીઓએ વર્ષો પૂર્વેથી અનેક કૂવાઓ ખોદાવ્યા છે, હવાડાઓ બંધાવ્યા છે, જળાશયો બનાવ્યા છે, અને એમ કરીને માત્ર શુદ્ધ જળ જ નહીં પરંતુ જળ એ જીવન છે એ મંત્ર ખરેખર અમલમાં મૂક્યો છે। આજે નવસારી શહેરમાં દરેક મહોલ્લાઓમાં, પારસી મહોલ્લાઓમાં કૂવાઓ આવેલા છે। એ કૂવાઓ ઘણા વર્ષોથી જ્યારે નળ ન હતા, નળ દ્વારા પાણી ન મળતું હતું, ત્યારે એનું મહત્ત્વ અત્યંત વિશેષ હતું। હવે આજે પણ જ્યારે બે ત્રણ દિવસ જો કંઈક વોટર સપ્લાયમાં ખામી આવે ત્યારે લોકોને એનું મહત્ત્વ સમજાઈ શકે, અને તે ધ્યાનમાં રાખીને અત્યારે અમે એવું નક્કી કર્યું છે કે દરેક મહોલ્લામાં જે કૂવા આવેલા છે તેને રિચાર્જ કરવા, તેને સમરાવવા, તેને એમાંથી ગળાવીને શુદ્ધ કરવા, એની એના પાળા એને બરાબર ગ્રેનાઇટ અને બરાબર રીતે જાળવવા, અને ભવિષ્યમાં જ્યારે જ્યારે પાણીની તકલીફ ઊભી થાય ત્યારે એ ચાલુ રહે એવી વ્યવસ્થા રાખવી, અને એ અમે એવા દરેક મહોલ્લામાં કામગીરી શરૂ કરી છે, અને પહેલાં ત્રણ કૂવા અમે ઓલરેડી એને સારી રીતે રિફર્બિશ કર્યા છે। એટલે જળનું મહત્ત્વ લોકોને ત્યારે જ બરાબર આવે કે જ્યારે નળ ન આવે, પાણીની સપ્લાયમાં ખામી ઊભી થાય ત્યારે જ એનું મહત્ત્વ સમજાવશે, અને અમે એ દિશામાં પારસી ધર્મમાં એનું જે મહત્ત્વ છે અને આજે પણ એને અમે જાળવીએ છીએ, અને આજે જે અમારો દિવસ છે એ જળદેવીની આરાધનાનો દિવસ। બ્યુરો રિપોર્ટ, એનડીસી ન્યૂઝ, નવસારી।